રાજ્યમાં સિઝનનો સરેરાશ 122% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને સૌથી વધુ કચ્છ ઝોનમાં 183% વરસાદ થયો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 129% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 125% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ 118% વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં વરસાદની હજુ પણ ઘટ છે. તો રાજ્યના 26 જિલ્લામાં 100% વધુ વરસાદ છે. રાજ્યના 7 જિલ્લામાં 75% વધુ વરસાદ છે. ગુજરાતના તમામ જિલ્લામાં 75% વધુ વરસાદ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 100% વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 183.32% વરસાદ નોંધાયો છે. તો આપણે જણાવીશું કે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે આ વખતે, સિઝનનો કેટલો વરસાદ, જોકે સિઝનનો 100% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અને તેવામાં અલગ અલગ ઝોન વાઇઝ જો વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. રણમાં રેલમ છેલ થઈ ગઈ હતી અને ત્યાંથી જ આપણને ખ્યાલ આવતો હતો કે 183.32% વરસાદ કચ્છમાં, સૌરાષ્ટ્રમાં 129.4% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 125% વરસાદ છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 118% અને ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ છે. એટલે કે તમામ ઝોનમાં 100% ઉપર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે કયા પ્રકારની આગાહી પણ કરવામાં આવી રહી છે તે અંગે પણ આપણે વાત કરીશું. મેપના માધ્યમથી અમે આપને સમજાવીશું કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અને ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે હજુ પણ. તો સિઝનનો 100% વરસાદ, તો 100% વધુ વરસાદ જ્યાં આપને લાલ કલર જોવા મળી રહ્યો છે ત્યાં 100% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. એટલે બહુ જૂજ એવા જિલ્લા છે જ્યાં 100% ઓછો વરસાદ થયો છે. બનાસકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, અહીંયા 75%ની આસપાસ વરસાદ થયો છે. બાકી બધા જિલ્લા જે રેડ કલરમાં જોવા મળી રહ્યા છે ત્યાં 100% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આગળ વધીએ. ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે. મતલબ એ છે કે એક ગામથી બીજા ગામ લોકો જઈ શકતા નથી. ખાસ કરીને વાહનો લઈને જવું પણ અત્યારે જોખમી છે. લોકો પગપાળા પણ નથી જઈ શકતા કારણ કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ થયો છે. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ બંધ થઈ ગયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નદીઓ અત્યારે ગાંડીતૂર અને ગામને જોડતા જે રસ્તા છે એ પણ અત્યારે બ્લોક થઈ ગયા છે. સંજય, ચોક્કસ વાત કરો તો સુરત જિલ્લાના ચેરાપુંજી સમાન જવા તો ઉમરપાડા ખાતે અને વહેલી સવારથી 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ થબકતા ઝડબમાકાની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને જે ઉમરપાડા ખાતે આવેલી વીરા નદી અને મોહવન નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા મોહન નદીનો જળસ્તર વધતા આમલી ડેમ હાલ એની ભયજનક સપાટીએ પહોંચ્યો છે. આમલી ડેમ એની 115.80 મીટરની હાલની સપાટી અને પૂર્ણતા સપાટી પર 115.80 મીટર જે અંતર્ગત 74 ક્યુસેક પાણી જોડવામાં આવી રહ્યો છે. આમલી ડેમના 6 દરવાજા ખોલી હાલ જે મોહન નદીનો જે પૂરના પાણી હાલ છોડવામાં આવ્યા છે. જે અંતર્ગત ખાસ કરીને ફાસ્ટખાઈ જેટલા છે કલમકુઈ જેવા અનેક ગામો છે તેઓને હાલ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને તદુપરાંત પશુપાલકોને પણ નદીના કાંઠે નહીં જવા માટેની તાકીદની સૂચના પણ આપવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારાથી. જી આપનો આભાર. તો થોડો સમય વિરામ લીધા બાદ સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. સુરતના ઉમરપાડામાં આભફાટ્યા જેવી સ્થિતિ છે. 2 કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. મુખ્ય બજાર જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે. રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો વરસાદનું જોર આજે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યું છે. વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. તો 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તો 2 કલાકમાં જળબંબાકાર. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે રોડને પણ નુકસાન થયું છે. વેલાવીથી ડેડિયાપાડાને જોડતો રસ્તો તૂટી ગયો છે.
ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદને લઈ રોડ રસ્તાને નુકસાન થયું છે. રસ્તાની એક સાઈડમાં નુકસાન છે. પાણીના ધસમસતા પ્રવાહને લઈને નુકસાન થયું છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી ઓસરતા જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. કચ્છની જીનસ કંપનીમાં ભીષણ આગ લાગી છે. અંજાર ગાંધીધામ હાઈવે પરની કંપનીમાં આગ લાગી છે. તો અગમ્ય કારણોસર આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા છે. આગે વિકરાળ રૂપ પણ ધારણ કર્યું છે. ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. તો કાળા ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ધુમાડાના ગોટે ગોટા આપ જોઈ શકો છો. તો કંપનીમાં ભીષણ આગ લાગી છે. હવે કંપનીની અંદર શું લોકો ફસાયેલા છે કે નહીં, કારણ કે ચાલુ દિવસ છે આ અત્યારે, એટલે હોઈ શકે કે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હોય, પરંતુ કેટલા કર્મચારી ત્યાં કામ કરતા હતા અને કયા પ્રકારની આ કંપની છે તે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છની એક કંપનીમાં વિકરાળ આગ લાગી છે, શું અપડેટ? જે ચોક્કસથી વાત કરીએ તો અંજાર ગાંધીધામ હાઈવે પર આવેલી જીનસ કંપની છે જેનામાં આગનો બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યારે દૂર દૂર સુધી ધુવાણાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો આગે છે તે એક સમયે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું અને ફાયર વિભાગની ટીમ છે તે ઘટનાસ્થળ પર દોડી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની કોશિશ હાલ પ્રયત્નમાં ચાલુ છે. જી જી, કારણ કે મેહુલ આજે ચાલુ દિવસ છે એટલે કે રવિવાર શનિવારનો દિવસ નથી, એટલે સ્વાભાવિક વાત છે કર્મચારીઓ પણ હોઈ શકે છે કંપનીમાં કામ કરતા હશે. જી ચોક્કસથી વાત કરી તો મોટા પ્રમાણમાં કર્મચારીઓ પણ કામ કરતા હતા, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે તેઓ છે સ્વ બચાવથી દૂર જતા રહ્યા હતા અને જે ફાયરની ટીમ છે તે રાહત બચાવ કામગીરી માટે છે તે ત્યાં પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યો હતો. જી જી મેહુલ, આપનો આભાર. દાહોદનું કૃત્રિમ તળાવ ઓવરફ્લો થયું છે. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને પાણીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકાના કર્મચારીઓ જેસીબીની મદદથી કામે લાગ્યા છે. દાહોદનું ઐતિહાસિક છાબ તળાવ બીજી વખત ઓવરફ્લો થયું છે. છાબ તળાવ ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો સવારે ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા. ગણેશી દશામાં તાજિયા સહિતનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ થાય છે અને ત્યારે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, વરસાદના કારણે તળાવ ઓવરફ્લો? જી બિલકુલ, કહી શકાય કે દાહોદ પંથકમાં અત્યારે એક ઇંચ કરતા વધુ વરસાદ જે નોંધાયો છે અને તેના કારણે જે કૃત્રિમ તળાવ હતું તે ઓવરફ્લો થવા પામ્યું હતું. આ કૃત્રિમ તળાવ જે વિસર્જન માટે બનાવવામાં આવ્યું હતું, ગણેશ પ્રતિમા હોય, દશામાની પ્રતિમા હોય કે તાજિયા વિસર્જન કરવાના હોય, તે તમામ વિસર્જનો આ કૃત્રિમ તળાવમાં થતા હતા. પરંતુ જે કહી શકાય કે વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે અને એક ઇંચ વરસાદના કારણે જે કૃત્રિમ તળાવ છે તે ઓવરફ્લો થવા પામ્યું હતું. જી આપનો આભાર. તો દાહોદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે. વરસાદથી શહેરના રસ્તા પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.